ડભોઇ પંથકમાં વરસાદી માહોલની જમાવટ શરૂ થઈ ચૂકી છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલે માત્ર 2 mm વરસાદ ઓછો છે. ડભોઇ પંથક ખેતી પ્રધાન તાલુકો છે, જેથી કુદરત પર જ આ પંથકના ખેડૂતોને આધાર રાખવો પડે તેમ છે. ચાલુ સાલે ચોમાસાની શરૂઆત તો માત્ર 10 દિવસ મોડી થઈ છે, પણ વરસાદ ખેતીલાયક વર્ષો હોય વચ્ચે વિરામ પણ લઈ રહ્યો છે. ડભોઇ પંથક પર કારા ભમર ભાદરોની સેના તૈનાત તો જોવા મળી જ રહી છે, જેને લઈ પંથકના ખેડૂતો ખેતીલાયક કામમાં જોતરાઈ ગયા છે. ડભોઇ તાલુકાના ખેતીલાયક કુલ જમીન 48,000 હેક્ટર ઉપરાંતની છે. તેની સામે હાલ વિવિધ પાકોનું વાવેતર કુલ 15,832 હેક્ટરમાં થઈ ચૂક્યું છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌથી વધુ કપાસનું વાવેતર 13,861 હેક્ટર, સોયાબીન 1,125 હેક્ટર, તુવેર 66 હેક્ટર, જ્યારે સૌથી વધુ પિયાવો માંગતી ડાંગરની ખેતીમાં જોવા જઈએ તો ડભોઇ તાલુકામાં જે ખેડૂતો પાસે પિયતની સગવડ છે તેવા ખેડૂતોએ હવે ડાંગર રોપણીના પણ શ્રી ગણેશ કરી દીધા છે. ખેતીવાડી વિભાગના અધિકારી મીનાક્ષીબેનના જણાવ્યા અનુસાર આ વિવિધ પાકોની રોપણી સાથે શાકભાજી, ઘાસ, સારો વગેરે મરે અત્યાર સુધીમાં કુલ 15,832 હેક્ટરમાં રોપણી થઈ ચૂકી છે. આ સિઝન દરમિયાન 48,000 હેક્ટર પૈકી 32,000 હેક્ટર ઉપરાંત વિવિધ પાકો સાથેની રોપણી થશેનું અનુમાન છે. ડાંગર માટે ખાસ કરીને પાણીની જરૂરિયાત વધુ હોય ખેતરમાં ચાયડીઓ બનાવી પાણીનો સંગ્રહ થાય બાદ જ પાણીમાં જ ડાંગરની રોપણી કરવાની હોય તે હેતુથી હજુ જેમ વરસાદ પડશે અને જેઓ માટે વરસાદ ડાંગરની રોપણી માટે આધાર હોય તેવા ખેડૂતો હજુ પણ વધુ પડતી ડાંગરની રોપણી કરશે, જેનો આંક આશરે 8,000 હેક્ટર જેટલો પહોંચશે. તેમ છતાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કરતા હાલ પછી સેક્ટર જમીનમાં ડાંગરની રોપણી પણ થઈ ચૂકી છે, જે જોતા ડભોઇ પંથકના ખેડૂતો હવે આગામી વરસાદની પણ રાહ જોઈ ખેતીના કામમાં જોતરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વિજય બારોટ, ZSTV, ડભોઇ.